હવે વાત કરીએ તો સાબરકાંઠાની, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રહેતા શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજના ભાઈ બહેનો દ્વારા પાણી બચાવો અભિયાન સાથે ધૂળેટી પર્વનો સ્પોર્ટ ડેમાં ફેરવ્યો, તો ભાઈઓ બહેનો અને બાળકોએ ક્રિકેટ રમીને હજારો લીટર પાણી બચાવ્યું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રહેતા શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજના ભાઈ બહેન દ્વારા પાણી બચાવો અભિયાન સાથે ધૂળેટી પર્વને સ્પોર્ટ્સ ડેમાં ફેરવ્યું. ભાઈઓ બહેનો અને બાળકો ક્રિકેટ રમીને હજારો લીટર પાણી બચાવ્યું. હોળી ધૂળેટી એટલે રંગોનો તહેવાર અને નાનાથી લઈને મોટેરાઓ સૌ કોઈને રંગો સાથે રમવાની મજા આવી છે. પણ આ સાલ નવરા ચોમાસાને લઈને ગુજરાતભરમાં પાણીની સમસ્યા સર્જાઈ છે. ત્યારે પ્રાંતિજ ખાતે એક એવો પણ સમાજ છે કે જેને પોતાના પરિવાર સાથે તથા પાડોશી તથા કુટુંબીજનો કે સમાજના લોકો સાથે ધૂળેટીનો તહેવાર તો મનાવ્યો, પાણી પણ બચાવ્યો, અભિયાન સાથેમાં તિલક કરી રંગોથી રંગાયા અને ધૂળેટીના તહેવારને સ્પોર્ટ્સ ડે બનાવી સમાજના કાનન ફાર્મ હાઉસમાં ભાઈઓ અને બહેનોની અને બાળકોની ક્રિકેટની ટીમ બનાવી આજના દિવસે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ક્રિકેટ મેચ રમીને પાણી બચાવો અભિયાન સાથે શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજના ભાઈ બહેનો અને બાળકો પણ અભિયાનમાં જોડાયા અને હજારો લીટર પાણીનો બચાવ કર્યો છે. તો અન્ય સમાજ તથા પાણીનો ખોટો બગાડ વ્ય થતા લોકો માટે સુંદર મેસેજ આ સમાજ દ્વારા આપ્યો હોય તેમ કહીએ તો નવાય નહીં. તો આ પ્રસંગે નગરપાલિકા કોર્પોરેટર અને બાંધકામ સમિતિના ચેરમેન ધવલભાઈ રાવલ, શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજના આગેવાનો, વડીલો નરસિંહભાઈ પટેલ, ડાયાભાઈ પટેલ, રીતેશભાઈ પટેલ, દેવસિંહભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, ચંદુભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, નારાયણભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. તો સમગ્ર કાર્યક્રમનું સફળ અને સુંદર અને પ્રેરણાદાયક સંચાલન સમાજના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. સંજય રાવલ, જેડેસ્ટ્રી, પ્રાંતિજ.